નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ચિરાગ જાદવ અને આજે આપણે ધોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનમાં પ્રકરણ નંબર ત્રણ ધંધાકીય સેવાઓ ભાગ બે જેમાં આજે આપણે વાત કરીશું આગળના ટૉપિકોની જેમાં અત્યારે આપણે વાત કરીશું ઈ બેન્કિંગ ઇ બેન્કિંગ શબ્દ હાલની વાત કરીએ તો બધાએ સાંભળેલો જ હશે ઈ બેન્કિંગનો મતલબ થાય ઇલેક્ટ્રોનિક બેન્કિંગ એનું શોર્ટ ફોર્મ છે ઈ બેન્કિંગ અચ્છા હવે ઈ બેન્કિંગ એટલે શું તો ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક્સ બેન્કિંગ કે જેમાં ભૌતિક સ્વરૂપે આપણે જે હાર્ડ કેશની જે લેવડ દેવડ કરતા હતા એટલે કે ભૌતિક સ્વરૂપને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જે લેવડ દેવડ થતી હોય છે અથવા તો બેન્કના વ્યવહારો થાય છે એને આપણે ઈ બેન્કિંગના નામે ઓળખીએ છીએ જે બેન્કની પ્રક્રિયાના વિકાસ માટે ત્રણ તબક્કા જોવા મળે છે ત્રણ તબક્કેનો વિકાસ થયો તો જેમાં કઈ કઈ રીતે થયો હતો એની આપણે વાત કરીએ તો પહેલાં નંબરનું છે પરંપરાગત પ્રક્રિયા હવે પહેલાંના સમયની અંદર કેવું ચાલતું હોય એની વાત છે તો બેંકના પરંપરાગત કાર્યોની વાત કરીએ તેમાં જે ખાતેદાર હોય એ ખાતેદારના ખાતાની નોંધ રાખવામાં આવે અને એની અંદર પાછા વાઉચર સાચવે સહીનો નમૂનો ચેક કરવા માટેની સહી પણ એમની જોડે હોય અને આ બધું જ જે કામ થતું તે બધું યંત્રો વગર જ થતું બધું ચોપડાની અંદરને એના જે ખાતાની જે નોંધ હોય એ બધી હાથથી જ લખવામાં આવતી હતી એટલે આ રીતે પરંપરાગત રીતે જે પહેલાંના સમયમાં બેન્કિંગનું કામ ચાલતું તે આ રીતે ચાલતું એના પછી બીજા નંબરનું છે નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ એટલે કે બેંકના કાર્યોની પરંપરાગત થતી પ્રક્રિયામાં બેંકની એક જ બ્રાન્ચમાં ધ્યાનથી સાંભળજો આ પ્રક્રિયાની અંદર બેંકની એક જ બ્રાન્ચમાં રહેલા કોમ્પ્યુટરને એના નેટવર્કથી જોડવામાં આવે છે અને આ બધા જે કોમ્પ્યુટર હોય એ એક સર્વરથી જોડેલા હોય એટલે એ કોમ્પ્યુટર્સ પૈકી એક કોમ્પ્યુટરને સર્વર કહેવાય આમ એક શાખાના શાની વાત છે ફક્ત એક શાખાના બધા કોમ્પ્યુટર્સનું જોડાણ શક્ય બને છે એટલે આ રીતે એ બ્રાન્ચનું કામ ઇઝીલી થઈ શકે બરાબર એટલે આ એક નેટવર્કથી કોમ્પ્યુટરનું જોડાણ થયું અને એના પછી આપણે વાત કરીએ ઇન્ટરનેટનો ઉપયોગ જ્યારે ઇન્ટરનેટ શબ્દ આવ્યો એટલે એના લીધે બેંકના જે કોમ્પ્યુટર જેટલા બી છે બધા ઇન્ટરનેટ દ્વારા જોડવામાં આવે અને ઇન્ટરનેટ દ્વારા જોડવામાં આવ્યા એના પછી શું થયું આ ખૂબ જ આ પ્રક્રિયા સરળ થઈ ગઈ અને ખૂબ જ ઝડપી થઈ ગઈ એટલે આ રીતે આ જે બેન્કો હતા એ બેન્કોની શરૂઆત આ રીતે થઈ હવે એની આપણે વાત કરીએ આગળના ટોપિકની એ છે ઇન્ટરનેટ કોર અને મોબાઈલ બેન્કિંગ તો બેન્કના વ્યવહારો એમાં એ ઇન્ટરનેટ દ્વારા થાય છે આપણે બધા જાણીએ છીએ અને આ જે વ્યવસ્થા છે એને ઈ કોર્નર કે ઈ ગેલેરી જેવી પણ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે આમાં એવું હોય છે કે ભાઈ બેન્કને યુનિક કોડ પાસવર્ડ ગ્રાહકને આપવામાં આવે છે અને એની અંદર બે રીતે વ્યવહાર થાય એક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન નાણાકીય વ્યવહાર અને બિન નાણાકીય વ્યવહાર નોન ફાઇનેન્શિયલ ટ્રાન્ઝેક્શન જેમાં પહેલી આપણે વાત કરીએ નાણાકીય વ્યવહારોની હવે નાણાકીય વ્યવહારો એટલે શું તો આપણે બધા જાણીએ છીએ કે જે ખાતેદાર છે એ ખાતેદારે પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતેદારના ખાતામાં રકમ જમા કરાવવા માટે કરવામાં આવતો જે વ્યવહાર છે એને નાણાકીય વ્યવહાર કહેવાય એમાં ટેલિફોનનું બિલ ચૂકવવું ટેક્સ ભરવો આ બધી બાબતોનો સમાવેશ એમાં થાય છે હવે બીજું નાણાકીય વ્યવહારો પણ આ બેંક આપણને આપે છે કહેવાય તો સ્ટોપ પેમેન્ટ કદાચ આપણે આપણું પેમેન્ટ સ્ટોપ કરાવવું છે તો કરાવી શકીએ છીએ બીજું ચેકબુક રિક્વેસ્ટ આપણી ચેકબુક પૂરી થઈ ગઈ છે તો આપણે અંદર એક પેજ હોય છે રિક્વેસ્ટનું એ આની અંદર સાઇન કરીને તમે પાછું એમને આપી દો તો એ પાછું આપણા એડ્રેસ ઉપર એ જે પાસબુક હોય એ પાસબુક આવી જતી હોય છે પછી પિન ચેન્જ તમારે જો પિન નંબર ચેન્જ કરવો છે તો સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ છે આવી ઘણી બધી એ સુવિધા તમને આપે છે એને બિન નાણાકીય વ્યવહારો કહેવાય હવે આપણે જો ઇન્ટરનેટના ઉપયોગથી બેંકના કાર્યોની વાત કરીએ છીએ તેની અંદર બે ભાગની અંદર એને વિભાજીત કરવામાં આવે ત્રણ ભાગમાં એમાં એક કોર બેન્કિંગ છે ઇ બેન્કિંગ છે અને ત્રીજું છે મોબાઈલ બેન્કિંગ હવે એની અંદર પહેલાં આપણે વાત કરીએ કોર બેન્કિંગ કોર બેન્કિંગ એટલે સી ઓ આર ઈ સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ આ એનું ફૂલ ફોર્મ થાય હવે આ જે બેન્કની વ્યવસ્થા છે એની હવે આપણે વાત કરીએ તો આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા કેવું હોય અગાઉ આપણે જે બેંકના જે પહેલાં એ જોયા હતા આર ને બધું હવે એની અંદર એવું હતું કે દેશની અંદરની વાત હતી જ્યારે આ વ્યવસ્થામાં એવું છે કે એક જ બેંકની ધ્યાનથી સાંભળજો એક જ બેંકની સમગ્ર વિશ્વમાં રહેલી તમામ શાખાઓ એ આના દ્વારા જોડાતી હોય છે એટલે એની અંદર એવું કહી કહી શકાય કે તમે આપણા દેશની ધારો કે એસબીઆઈ છે તમે અમેરિકામાં ગયા અને અમેરિકાની અંદર એ એસબીએન એક બ્રાન્ચ છે તો ત્યાં તમે ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકો આની અંદર એવું છે કે ભાઈ બેંકના કોઈપણ ખાતેદારના વ્યવહારની નોંધ એ રિયલ ટાઈમમાં કેન્દ્રીયકૃત સર્વરની અંદર એની નોંધ થાય છે અને આ બધા જ જે હોય એ કોઈ પણ શાખાની અંદર એનો ફેરફાર થાય તો આખા વર્લ્ડની અંદર એની જ્યાં જ્યાં શાખાઓ હોય ત્યાં ત્યાં તમે એને જોઈ શકો બરાબર અને કોઈ પણ કોઈ પણ ખાતામાંથી તમે રોકડા ઉપાડી શકો જમા કરાવી શકો કોઈપણ ટ્રાન્ઝેક્શન ટૂંકમાં તમે કરી શકો અને આની અંદર આ ખાસ વસ્તુ એ છે કે ભાઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામ કરતું હોય છે બરાબર એટલે આમાં એવું કહી શકાય કે ખાતેદાર ખાતાનો નહીં પણ બેંકનો ખાતેદાર બને છે એ બેન્કનો છે તમે ધારો કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય કે ભાઈ સુરત હોય અમદાવાદ હોય વડોદરા હોય રાજકોટ હોય તો ફક્ત એટલાનો નહીં પણ તમે એ બેંકના ખાતેદાર છો આખા વર્લ્ડની અંદર ગમે તે જગ્યાએ હશે તમે એન્ટાર્કટિકામાં બી ગયા જો ત્યાં એની શાખા હશે તો ત્યાં તમે ટ્રાન્ઝેક્શન કરી શકશો બરાબર એટલે આ પ્રક્રિયાના કારણે બેંક અને ગ્રાહક બંનેનો સમય અને ખર્ચ આની અંદર ઘટે છે એટલે એનો સૌથી મોટો ફાયદો છે હવે વાત કરીએ આપણે ઈ બેન્કિંગ ઈ બેન્કિંગ એટલે હમણાં આપણે વાત કરી ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આની અંદર બી આપણે હમણાં વાત કરીએ એ રીતે જ કે બેંક અને તેની શાખાઓ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જોડાયેલી હોય છે આની અંદર વ્યક્તિનું ખાતું એ કોઈ પણ શહેરની અંદર હોય કે કોઈ પણ સ્થળે હોય એની અંદર એ જ્યારે ઈચ્છે ત્યારે રકમ જમા કરાવી શકે અને એની અંદરથી ઉપાડી શકે આના માટે ઘણી બધી જગ્યાએ ઈ કોર્નર પણ બનાવેલા હોય છે અને જ્યારે આ એટીએમ એટીએમ કાર્ડ આવ્યું છે એટીએમથી આપણો પૈસા ઉપાડવાની જે પ્રોબ્લેમ હતી એ બહુ સોલ્વ થઈ ગઈ તમે ગમે ત્યારે પૈસા ઉપાડી શકો પણ જો કે એની મર્યાદામાં તમે ઉપાડી શકો છો ઉપરાંત તમારે તમારા ખાતામાં કેટલા પૈસા છે જો તમારે એ જાણવું છે તો પણ તમે એના દ્વારા જાણી શકો છો અને આની અંદર એવું બી છે કે ભાઈ ખાતેદારનો મોબાઈલ નંબર હોય એ એની જોડે કનેક્ટેડ હોય છે એટલે જેવું ખાતામાંથી રકમ જમા થાય કે ઉપાડે એવો તરત જ એની અંદર મેસેજ આવી જાય છે એટલે જેથી કરીને એ વ્યક્તિને જાણ થઈ જાય કે ભાઈ કંઈક પ્રોબ્લેમ થયો છે જો એણે પોતે જ ઉપાડ્યું હોય તો તો કોઈ પ્રશ્ન નથી પણ એણે ના ઉપાડ્યું હોય તો એને ખબર પડે એના પછી છે મોબાઈલ બેન્કિંગ કે જેનો હાલમાં આપણે બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ એ છે મોબાઈલ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગ એક એવી સેવા છે કે જેની અંદર તમે ઇલેક્ટ્રોનિક સાધનની મદદથી તમારે ત્યાં જવાની જરૂર નથી બેંકમાં પણ તમારી જોડે જે ઇલેક્ટ્રોનિક સાધન છે એટલે કે મોબાઈલ છે એમાં ઇન્ટરનેટ કનેક્શન છે એટલે એ મોબાઈલની મદદથી તમે કોઈપણ જગ્યાએ સમગ્ર વિશ્વના કોઈ પણ જગ્યાએથી પણ જગ્યા માટે તમે નાણાકીય વ્યવહાર કરી શકો તમારા ખાતામાં જે રકા રકમ જમા છે એ જાણી શકો બેલેન્સ જાણી શકો ધારો કે કોઈ બિલ ભરવું છે લાઇટ બિલ છે ટેલિફોન બિલ છે ગેસનું બિલ છે અથવા કોઈ કરવેરાની ચૂકવણી છે બધું જ તમે ખૂબ જ સરળતાથી કરી શકો ઉપરાંત તમારા ખાતામાંથી બીજા ખાતાની અંદર જો તમારે પૈસા ટ્રાન્સફર કરવા છે તો પણ તમે આની અંદર સરળતાથી કરી શકો એટલે હાલમાં મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ બહુ જ વધારે પ્રમાણમાં થાય છે આમાં મોબાઈલ બેન્કિંગ માટે એક લોગિન આઈડી પાસવર્ડ હોય છે એ તમને આપવામાં આવે છે અને હાલની અંદર તો કોઈ બી ટ્રાન્ઝેક્શન થાય તો તમારા મોબાઈલમાં મેસેજ આવી જાય કે ભાઈ આ રીતનું ટ્રાન્ઝેક્શન છે તો શું તમે એની પરમિશન આપો છો જો તમે ઓકે આપો તો જ એ ટ્રાન્ઝેક્શન થઈ શકે બરાબર હવે એના પછી આપણે આગળ વાત કરીએ બેન્કિંગ સંબંધિત સેવાઓ જેમાં આપણે વાત કરીએ એટીએમ એટીએમથી બધા જ વાકેફ હશો ઓટોમેટેડ ટેલર મશીન હવે આની અંદર એવું છે કે ભાઈ તમારું જો બેંકમાં ખાતું છે તો એમને આ એટીએમ આપવામાં આવે છે આની એક મર્યાદા એવું કહી શકાય કે ભાઈ અમુક એક રકમ હોય છે એટલી રકમ તમે ઉપાડી શકો એક મર્યાદામાં અને બીજું તમારા ખાતામાં જેટલી રકમ છે એનાથી વધારે તો તમે ઉપાડી શકતા નથી અને બીજું દૈનિક રકમની બી મર્યાદા છે તમારા ખાતામાં રકમની મર્યાદા અને દૈનિક રકમની મર્યાદામાં તમે પૈસા ઉપાડી શકો અને એક સાથે તમે વધારે વધારે કેટલા ઉપાડી શકો એની બી મર્યાદા છે અમે એટીએમમાં દિવસમાં તમે બે વખત પૈસા ઉપાડી શકો અને એક વખતમાં વીસ હજારથી વધારે ઉપાડી શકતા નથી એટલે એ એની થોડીક મર્યાદા છે અને આની અંદર એવું બી છે કે ભાઈ એટીએમ કાર્ડ જ્યારે તમને બેંકમાંથી આપવામાં આવે ત્યારે જોડે તમને એક પાસવર્ડ આપવામાં આવે છે સિક્રેટ પિન નંબર એને કહેવાય અને આની અંદર એવું કે ભાઈ તમે એ એટીએમની અંદર એટીએમ કાર્ડ જ્યારે અંદર તમે એ એનો ઉપયોગ કરો છો એટલે એનો પાસવર્ડ નાખવાનો પાસવર્ડ નાખો એટલે એ સામે એને ગ્રહણ કરે અને એના પછી તમે એની અંદરથી પૈસા ઉપાડી શકો અને આની અંદર એવું બી છે કે ભાઈ તમારે જો બીજા કોઈક ખાતાની અંદરથી ફોર એક્ઝામ્પલ એસબીઆઈમાં તમારું ખાતું છે અને કેનેરા બેંકના એટીએમમાંથી તમે પૈસા ઉપાડો છો તો તમે ઉપાડી શકો પણ એનો એ લોકો ચાર્જ લેતા હોય છે બરાબર એટલે આ એક એટીએમ કાર્ડ છે ને આપણે બધા એના વિશે જાણીએ પણ છીએ હવે એના પછી આપણે વાત કરીએ ક્રેડિટ કાર્ડ તો ક્રેડિટ કાર્ડથી બધા વાક્ય ફસો જ તો ક્રેડિટ કાર્ડ શું છે તો ક્રેડિટ કાર્ડ એ આમ તો વીસમી સદીના અંતથી બહુ મોટા પાયે આની શરૂઆત થઈ અને આની અંદર એવું બી છે કે ભાઈ જે બેંકની અંદર જે વ્યક્તિની શાક શાક ધરાવતો વ્યક્તિ હોય એનો અભ્યાસ હાથ ધરવામાં આવે અને અભ્યાસ હાથ ધરી અને એના પછી એ કેટલી રકમ સુધીનું દેવું ચૂકતે કરવાની ક્ષમતા ધરાવે છે એ નક્કી કરવામાં આવે અને એના પછી એને એટલી ક્ષમતાનું કે એટલી કિંમતનું એને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે ક્રેડિટ કાર્ડનો મતલબ એવો થાય કે એટલી તમને ક્રેડિટ આપી તમારા ખાતાની અંદર જ્યારે બેલેન્સ ઝીરો થાય ધારો કે તમને પચાસ હજારની કે એક લાખની ક્રેડિટ આપી છે તો તમે તમારા ખાતામાં જ્યારે બેલેન્સ ઝીરો થાય ત્યારથી માંડીને પચાસ હજાર કે એક લાખ સુધી જેટલી તમને ક્રેડિટ આપવામાં આવેલી છે એટલા તમે પૈસાની અંદરથી ઉપાડી શકો છો બરાબર એટલે આ એક એની ખાસિયત છે પણ જે તમે પૈસા વધારાના ઉઠાયા છે તો ધારો કે કંઈક ખરીદી કરી શકે ગમે તે કંઈક છે તો એ જે પૈસા છે એ પૈસા તમારે પાછું ખાતામાં જમા કરાવવાના થાય છે અને બીજી એક વસ્તુ કે એનું તમારે વ્યાજ પણ ભરવું પડે છે બરાબર એટલે નિશ્ચિત સમયગાળાની અંદર તમારે જમા કરાવી દેવું પડે છે પણ ટૂંકમાં આ શું છે કે તમારું કામ અટકી ના રહે તમારું કામ થઈ જાય એટલા માટે થઈને પણ આ ફેસિલિટી આપવામાં આવે છે બીજું એક છે ડેબિટ કાર્ડ તો ડેબિટ કાર્ડ દ્વારા જે વ્યવહારો કરવામાં આવે છે એની અંદર એવું બી છે કે ભાઈ તમે તમારા ખાતાની અંદર જો કે ડેબિટ કાર્ડ ધારક જે છે એ કોઈ ખરીદીની ચૂકવણી કરવા માટે ખાસ આ ડેબિટ કાર્ડ વપરાતું હોય છે અને એની અંદર કોઈપણ વસ્તુની ખરીદી કરો ત્યારે આ કાર્ડ તમે આપો તો તમારા ખાતામાં જેટલી રકમ છે તમારા ખાતામાં જેટલી રકમ છે ફક્ત એટલી જ રકમ તમે આ કાર્ડ દ્વારા વાપરી શકો છો એટલે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ આ બંને વચ્ચે આ એક જ સૌથી મોટો તફાવત છે કે ભાઈ તમે જે રકમ છે ક્રેડિટ કાર્ડમાં તો તમને જેટલી ક્રેડિટ આપવામાં આવેલી છે એના કરતાં વધારે રકમ વાપરી શકો જ્યારે ડેબિટ કાર્ડની અંદર તમારી પાસે તમારા એકાઉન્ટમાં જેટલા પૈસા છે એટલી જ રકમ તમે વાપરી શકો છો એટલે બંને વચ્ચેનો એક મોટો તફાવત છે બરાબર તો અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને વિડીયોમાં સમજ પડી હશે આવતી વખતે નવા ટોપિક સાથે ફરી મુલાકાત કરીશું થેન્ક યુ